माटी बे नोच राजे दी चारणो साखा प्रसाद मधड़ा टीबे नोच राजे दी चारणो साखा प्रसाद राजगुड़ी ने आबड़ा जेनी रजमुडी अने आप डंकानो जेनी हुरज पुरे छे हाक उगमना ओरडा वाली रे बजा तूने भेड़िया चारणो नास जेदी छुटवा लागा ने पाप की धोरे प्रसाद पण जोन चिलो चिलो वण सकती दणो जिरे चिलो वण सकती दणो अनवली चारण चुकी जात ए जो जन्मी नोत जगत मारे ए दुध मडड़े होनल चारणो ना सत जिदी छुटवा लागा पाप की धोरे प्रसाद ए कर जगनी हाम कारमा आकल जगनी हाम की धोते तो सिंह समोरे हुकार पोतावट पालवा वाली रे बजा तूने बेड़िया आज मां राजल ना सानिध्य में मोगल ना सानिध्य में एक पछी एक बड़ा कलाकारों ने अपने सांभळीए छी अत्रे उपस्थित माताजी बिराजमान अर्जुननाथ बाबू बड़ा वडीलो मुरब्बीओ बाप भाई मजादर थी बधाई राश भाई वालजी भाई काठी दरबारो बड़ा એવા બધા વિજયદાન ભાઈ આખા કાર્યક્રમની રૂપરેખા આપી દીધી એવા શિવકુભાઈ બધા જ સ્નેહીઓ બધા મિત્રો કે દેવી છે દયાળી દયાળી સરાકડિયા આ સોનબાઈ માના દર્શન કરવા માટે ભગત બાપુ કવિ કાગ અને બધા જયારે ગયા ત્યારે ન્યાના માણસો એમ કીધું કે ભાઈ માતાજીના દર્શન ભગત બાપુએ કરેલા નહીં પણ એ મંદિરના જ્યારે દર્શન કરવા માટે ગયા એટલે યાના માણસોએ કીધું યાના માલધારીઓએ કીધું યાના ચારણો એમ કીધું કે આય હોનબાઈનું ખાડું એમનમ ચરી આવે એનું ખાડું એનું ધણ એના વાછરું એના પાડરું છે ગીરમાં એમનમ ચરી આવે ગીરનો ડાલામથો એનું શિકાર નહોતો કરતો એનું રક્ષણ કરતો હતો ત્યારે વૈરાટ મોગલને સંબોધી અને ભગત બાપુએ લખ્યું કે માં તારો પરચો કેવો છે માડી તારો કાગે રે પરગટ પરચો બાળિયો રે પરગટ પરચો માડી તારો કાગે રે પરગટ પરચો બાળિયો રે એ માડી તારા વાછરું માતાજી તારા વાછરું એ ચારે છે વનનો રાજા રે મછરાળી મોગલ સિંહણ થઈ ડણકી તું ડુંગર ગાળીએ રે આ ઘણી બધી આખી ચરજો લાંબી છે મોટી છે પણ ઈ હોનબાઈ એ સરાકડીયા વાળા એ સોનબાઈ માં મરડામાં પધારે કે દેવી છે દયાળી દયાળી
अरे भले होई रात काली देवी छे दयाली दयाली अरे भले होई रात काली ए जी तो हादरे इतो हादरे ए सुनी ने पोगे पोग पाली रे माता जी केरी मूर्ति रे जी आ व्रतधारी चारण होय के पछी अन्य कोई भी वर्ण मा जन्मेली जगदंबाओ होय के महापुरुषो एना वचन केटला मोटा होय एक विखुवाय आहिर छे दांती ना आपणो समढियाळा याना विखुवाय आहिर बहु सारा कविराज બાપુ એ માહોનભાઈ માં હમડિયાળામાં બધે બધા બાળકોને મળવા માટે જાય પોતાના છોરુને બધાને મળવા માટે જાય બધાની મુલાકાતે સાડા ત્રણ પહાડાના ચારણો અને અન્ય બધા સમાજના જે જે માને પૂજતા હતા એ માં એની પાસે બધાની સંભાળ લેવા માટે ગયા પણ એ દાંતીના સમઢિયાળામાં જયારે માતાજીએ પ્રવેશ કર્યો આમ આવ્યા એટલે એ આ ભીખુભાઈ એમના દાદા એ રોવા માંડ્યા રડવા માંડ્યા દીકરી હું બહુ જાજી એટલે રોવા માંડ્યા એટલે માતાજી કીધું ભાઈ દીકરી છે એ તો વાલનો દરિયો કહેવાય અને હોય સંજોગમાં ભાગમાં હોય સંતાન દીકરો તો દીકરો મળે દીકરી પણ મળે એટલે બહુ જયારે રોવા માંડ્યા ત્યારે આય સોનભાઈએ કીધું તો જા હવે તારે ત્યાં દીકરાનો જન્મ થશે દીકરીઓ જન્મશે જ નહીં આ ત્રણ પેઢી થઈ ગઈ અહીંયા દીકરા જન્મ આ બહુ નાની વાત છે આમ જોઈએ તો આ બહુ નાની વાત છે એના માટે કોઈ મોટી વાત નથી અમરેલીની બજારમાં અમરેલીમાં જ્યારે ઈશ્વરદાસ મહાત્મા નીકળે અને કરણ જ્યારે મૃત્યુ પામ્યું હોય નનામી હાલી જતી હોય ઈશ્વરદાસજી એમ કહે કે એ કરણ બેઠો થા બાપ અને કરણ જો બેઠો થઈ જતો હોય આ ઘટનાઓ આપણા માટે અસામાન્ય છે પણ એના માટે બહુ સામાન્ય છે જે ઈશ્વરને મળ્યા હોય જેને પ્રભુની ભક્તિ કરી હોય એટલે એના એના વ્રત એવા હોય એટલે ચંદ બરદાએ ચંદ બારોટે એમ કીધું કે હે માં તુહી ગેહ ગેહમ ભઈ સીલવારી સીલવંતી નારીના સ્વરૂપમાં બિરાજમાન ઘેરે ઘેરે જગદંબાના સ્વરૂપમાં બિરાજમાન તું જ છો માં હમણાં આ મિત્તલ ગાતી હતી ને બ્રહ્માનંદજીના છંદો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણ છપ્પૈયામાં અયોધ્યાથી 28 માઇલ દૂર છપ્પૈયામાં ભગવાન સ્વામિનારાયણે અવતરણ કર્યું અને સૌરાષ્ટ્રમાં આવ્યા સૌરાષ્ટ્રમાં આવ્યા દાદા ખાચરે પોતાની તમામ સંપત્તિ છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણે ધરી દીધી અને એમાં ભુજની પાઠશાળામાં ભણી અને બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી સૌરાષ્ટ્રમાં આવ્યા એટલે કોકે કીધું ભાઈ ભગવાન આવ્યા છે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે એટલે બ્રહ્માનંદજીએ કીધું લાડુદાનજીએ કીધું ભાઈ એમ માની ન લેવાય જરાક આપણે કંઈક એની કસોટી કરવી જોઈએ અને મળવા માટે બ્રહ્માનંદ સ્વામી છે એ ભગવાનને મળવા માટે જાય છે એની કસોટી કરવા માટે જાય છે થોડું મનમાં કંઈક ચિતવીને જાય છે આ આ પ્રમાણે બેઠા હોય આ પ્રમાણેનું આસન હોય હું જાઉં મને દોડી અને બથ ભરી જાય પધારો લાડુદાનજી કીએ એટલે આપણું જીવન એને સમર્પિત આપણે કરી દેવું છે અને એવી ઘટના ઘટી બહુ ટૂંકમાં આપને હું પ્રસંગ કહું તો એવી ઘટના ઘટી પધારો લાડુદાનજી અને રંગનાથ નામ ને પછી લાડુદાનજી અને પછી બ્રહ્માનંદ નામ આપ્યું ભગવાન સ્વામિનારાયણે પછી તો એને રાસ રમતા જ્યારે નિરખા ત્યારે આ છંદો બધા આપણે સાંભળીએ છીએ જટ પટ પટ ગુલાટ પલટ નાટ વર જટ લટ પટ ઘાટ ઘાટ નિપટ લલે કો કટ ગતિ ઉકટ ત્રકટ ગતિ ધિનકટ મંડર મન લટ લપટ મળે જમના તટ પ્રગટ અમર અર લટ લટ અને જુટ સુર ખાય ખટ તેણ સમય ગણ રહુ પટ ફરર કરર પદ ગુંગર રંગબર સુંદર શ્યામ રમે જી રંગબર સુંદર શ્યામ રમે આ છંદો બધા એને લખ્યા પણ છેલ્લે ભગવાનને સ્વધામ જવાની જ્યારે તૈયારી થઈ ત્યારે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવવા માટે મંદિરના બાંધકામ માટેની તમામ જવાબદારી આપી કે બ્રહ્માનંદજી તમે જાઓ જૂનાગઢ નવાબને સમજાવી એની પાસેથી મંજૂરી લઈ અને તમે મંદિર બનાવશો તો નવાબ નહીતર બીજા કોઈને મંજૂરી નહીં આપે બ્રહ્માનંદ સ્વામીને મોકલા નવાબની સાથે અમુક મીટિંગો કરી એની સાથે અમુક ચર્ચાઓ કરી પછી આપણે ઘા ફૂંક ને ગહર કોન સંગીતના પ્રકાર ને વાદ્યન એકારે કેટલા કેટલા માણસો એને પ્રશ્ન પૂછતા હોય ને એને જવાબ આપતા હતા બ્રહ્માનંદજી ગમે એટલા હથિયાર હોય તો એના પ્રકાર પાડી એટલે ત્રણ જ પડે ધાર અણી અને ધુબાકો આવા એના ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા મંદિરની મંજૂરી લીધી પણ બન્યું એવું આ ભગવાનને સ્વધામ જવાની તૈયારી થઈ ગઈ
કાગળ આવ્યો કે ભગવાન સ્વધામ સીધાયવા છે, બ્રહ્માનંદજી આવ્યા અને ગોપીનાથ મહારાજની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની ગઢડામાં, એ મૂર્તિની સામે ચૌધાર આંસુડાએ બ્રહ્માનંદ સ્વામી રોવા માંડ્યા, રડવા માંડ્યા, એક કીર્તન ગાયું. શીઘ્ર કવિ હતા. એ ગોપીનાથ ભગવાનની જે મૂર્તિ છે, એ મૂર્તિ સામે હાલી બ્રહ્માનંદ સ્વામીને ફૂલનો હાર પહેરાવીને એટલું કીધું, બ્રહ્માનંદજી તમે રોવો એ હારું ન લાગે, તમને તો બધી ખબર હોય બાપ. પણ ઈ સ્વામિનારાયણ ભગવાને દેહ છોડ્યા પછી પોતાના પાર્ષદોને એમ કીધું, તું બ્રહ્માનંદ જૂનાગઢથી આવે ને એ પહેલા મારા દેહને અગ્નિ સંસ્કાર કરી દેજો, નકર ઈ આવશે ને ઈ એમ કહે ને કે ભગવાન બેઠા થા ઊભા થા વયું ન જવાય, એટલે પાછું મારે અહીંયા આવી જવું પડશે. એ બ્રહ્માનંદ સ્વામી એટલે એવા ચારણો માં જન્મા હોય કે કોઈ બી અન્ય વર્ણમાં જ્ઞાતિમાં એવા મહાપુરુષો જન્મા હોય એવી જગદંબાઓ, એને લાખ લાખ વંદન છે. દાન અલગારી તખતદાન રોહડિયા એમ લખે છે, કેવી છે જગદંબા, કે દાઢાળી દેવ જેવી, દાઢાળી દેવ જેવી સુર નાગ નાર સેવી, દાઢાળી દેવ જેવી સુર નાગ નાર સેવી, તુનકે વડીક કેવી, તુનકે વડીક કેવી રે મોગલ માડી, તુનકે વડીક કેવી રે મોગલ માડી, લળી લળી પાઈ લાગુ દયાલી દયા માગુ રે મોગલ માડી, લળી લળી પાઈ લાગુ દયાલી દયા માગુ રે મોગલ માડી.
जोट चांद्र बाल गंग के तरंग माल विमल में जगाते लोचन त्रय लाल लाल चांदन के गोर बाल गुम गुम सिंदूर गुलाल ध्रुव दे बरसाते कंठ माल बेसद हर दाई दयाल फटिक दाल रुद्र माल हर दयाल राते बम 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 डमरु बाज बम 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 डमरु बाज बम 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 डमरु बाज नाद मेल स्वर्श साध शंकर महाराज शंकर महाराज राज तांडव नाचे संगवाद विविधवाद भैरे विविधवाद भैरे दुदु 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 दुरी बाज तोई 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 तारत गाद संग नाद संगवाद विविधवाद भैरे तात ताग तात ताग बजत ताल तक तकाद तारकाद लारकाद लकाद मंद मंद भैरे अमरी गुण सुमन जाल वरकत हरकत कुशाल ब्रह्म को विचार शाल सर्व रूप साते बम 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 डमरु बाज बम 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 डमरु बाज नाद वेद स्वर सुजाद शंकर महाराज राज तांडव नाद गला चला प्रवाह पावि दस्तले गले विलंब लंबिता भुजंग दंड मालिदा मट्ट 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 विराजमान मूर्धनि तगत 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 लाट पाट जाज गिट गिट मंदिर मुबाज गिट दिन नगार धमक दम धमाट चुमक चुमक जम चमाक जांजर जम जम चमाक घूंगर कम कम कमाक धमक दम धमाक कटिता लाडी लाडी की लाडी की भार काट काटी गोज के गोज के नेरी कम सुर लाडी की मज की लाडी की लाडी की लाडे बम 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 डमरू बाज स्वर सुजाद शंकर महाराज राज आ बदा अपना छंदो नो नाद वैभव काव्य नी गरिमा पण आप बदा प्रेम थी अहीं सांभळो छो एटले बोली अमे बोलवानो तो आखो एक व्यवसाय तरीके पण स्वीकार्यु छे पण अमुक जगह बोलवानी मजा आवे आनंद आवे बस हवे पछी लई लेजो पछी आपणे पाछो एवुं कंईक छंद आवे त्यारे सरस के जी राम कृपा एने रोज दिवाळी रंग ना टाणा रे ए भाई काम करे इने कदी खुटे नहीं कोठिए दाना रे जीवन नथी आ जीवन नथी
ए जंजाल जीवन छे जीव वाजे रे ए भाई मौज मारे हूं मौज मारे हूं अने बहु सरस हो आ आ काव्य नी महिमा तो जो एनी एनी मजा तो जो इने गोतवा जाव तो क्या ये जड़े नहीं आवो गहन गोविंदो रे ए पासो हरि भक्तो ने हाथ वगो छे हरि भक्तो ने हाथ वगो प्रेम पर खंदो रे तो एवा देव ने दीवो एवा देव ने दीवो के धूप सुन देवा दिल दई देवू रे मौज मारे मौज मारे पण मारे जे प्रसंग आपने हमळावो छे दरिया ने कांठे बधा आव्या छे समुद्र ने कांठे बधा आव्या छे સામે કાચે કોણ જાય લંકામાં કોણ જાય જાનકીજીની ભાળ લેવા માટે કોણ જાય સમાચાર દેવા માટે કોણ જાય એ દરિયાને કાંઠે બધા આવીને બેઠા છે એ જી અંગદ કહે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો આવાય અને ઓલા જામદ કહે હવે ગઢપણ આવ્યા મારાથી દધી તર્યો નો જાય એ માટે બજરંગ તાને બેઠો જામવાનજી હનુમાનજી મહારાજનો વાહો થાબડીને એટલું કીધું કે હે હનુમાન રામના કામ કરવા માટે તે જન્મ લીધો છે પણ રામના કામ કરવા માટે જન્મ લીધો છે આટલી જ વાત કરીને તા તો હોનાનો મોટો પર્વત હોય ને એ પર્વતાકાર પોતાના દેહને ધારણ કરી શરીરને ધારણ કરી છલાંગ મારી ફેંક મારી દરિયા ને કાંઠે મોટો એક પર્વત ને પર્વત ની માથે હનુમાનજી મહારાજ ચડ્યા એ જી સિંધુ તીરંગ એક સુંદર ભૂદર આને કૌતુક કૂદી ચડે દેહી ઉપર એ પર્વત ની માથે ચડ્યા તો ખરા પણ વિચારો ના અમળ મહિના દોડવા લંકા માં જાવ હામે કાંઠે જાવ ઉડિયાન કરું પણ કઈ રીતે ઉડિયાન કરું અને પર્વત ની માથે પગ મૂકો પર્વતની માથે પગ મૂક્યો તો ઘટના એવી ઘટી દીન અચક્કર મચક લચક દર ગિરિધર દસકત બિકલ નાગ દિગપાલ કોલ પીઠ કમ્મચ કચમચ પર્વત છે પાતાળમાં વયો ગયો પર્વત પાતાળમાં વયો ગયો એટલું નહીં પણ પાકલ ચીબડું હોય અને એની માથે હાથી પગ મૂકે અને જેવી દેશા ચીબડાની થાય ને એવી દેશા પર્વતની થઈ ગામડાની ભાષામાં ફોદા નીકળી ગયા કાહું પિતળા હોનું આ બધું લાવારસ રૂપે બધું બહાર નીકળી ગયું પછી હનુમાનજી મહારાજે ઉડિયાન કર્યું એ જી જી મિંગ મોગરા ગોપતિ કરવાના અને તાગી બાતી ચલા હનુમાના ભગવાન રામના બાતામાંથી બાણ નીકળે કબાન માથે ચડે સરક ખેંચાય અને કઠા ઠઠા કરતું રામનું બાણ જેટલી ઝડપે દુશ્મનની વાહે પડી પડે આટલી ઝડપે હનુમાનજી મહારાજ લંકા જવા માટે રવાના થયા પણ નરહરદાનજીએ કીધું કે ઝડપ થોડીક ઓછી પડે છે વેગ થોડોક ઓછો પડે છે ઉપમા અલંકાર થોડોક ઓછો પડે એકન કાચલ પ્રતિમા કપીસ સોઈ વરણ વિરાજત ગરુણ બદન વિગ્રહ ગમાન ચલ રોમ ગચલ ચિત રામ રૂપ ચિત ધરી પાદ પર્વત ધરી ચંપી કમઠ કૌલ કસ મસી અવની અસહન ગા કંપિયમ અન દિગ દેવ ડરી બ્રહ્માંડ ડિગી ગન ભુવન તીન જાય જાય ભયોત સી સોત કાજ નર ઘર કવિ કે જબ મારુતિ ક્રમ સજ્જિયોત દિગ્ધ નાલ ગોલાસ દિગ્ધ છો હાઈ મન જુટ્ટો મિલિંગ સેત નિશ ગગન મગ તારા જનુ તુટ્ટો રામ સરા સરબાન મન હું મોચો રિપ મારણ કન કાચલ દી દસન કર્યો કીધો ગમન શકાર કે તોપમાંથી ગોળો છૂટો આટલી ઝડપથી કે ના વિટોળાનું પાન છૂટો આટલી ઝડપથી કે ના આકાશમાંથી તારો તૂટો આટલી ઝડપથી કે ના કે તો હનુમાનજી મહારાજ લંકા જવા માટે કઈ ઝડપે રવાના થયા હતા અને નરહરદાનજી જવાબ આપે કે ભગવતી જાનકીજીને મળવા માટે
भगवान राम नु मन छूटू था ने एनी जेटली झड़प होय ने एटली झड़पे तेथी हनुमान जी महाराज लंका जावा माटे रवाना थया। अले वात आपणे ई करी छे।